ए लीला पीड़ा लींबूड़ा खावा मा लागे खटुमड़ा मदने लींबू भेड़ू खाईजा नहीं रे भाई बन झगड़िया लीला पीड़ा लींबूड़ा खावा मा लागे खटुमड़ा हूं लींबू लेने आटा मारो ये तुम्हारी हटू लायो मारी हटू का लींबू लायवा ये मारो भाई बन कहता तो मन के मम्मरा भाई ने लींबू आपी देजो अने कहजो ई के मद ने लींबू गरम पानी मा पीवे तो वजन ओसो थई जाय પણ મારે હું કામ વજન ઓછો કરવો કાલ ખબર ને વેલા કાકાની વાડીએ ધોળાતોય નતું ઈ તો કાલે જ એવું થાય આ તોય તે આલ્યો લીંબુ પીજો હવે લીંબુની વાત જાવા જો હું લાવ્યો પીળો સ્પ્રે પીળો સ્પ્રે હું કામ લાવ્યા પીળું હું આવે કોનું તો હાલો ને બકુલભાઈ લાકડા ને પાણા ને બધાને પીળો સ્પ્રે સાટી સાટી બજારમાં વેચી દેવી તો અરે મારે ના કોકને ખબર પડી હોય તો આપણને ઢીબી નાખે તો પણ સ્પ્રે વેચી દેવી કોને સ્પ્રે વેચ્યો ભોળા દાદા ને હા એમ થાય લ્યો ભોળા દાદા ને કહેશું અમે હોનું બનાવવાનો સ્પ્રે લાવ્યા હાલો હાલો તો ભોળા દાદા વાડી વૈયા જઈ ઘણી બધી રોકડી થઈ જાય એમ છે હું હાલો 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 આજ તો શેરો ખાવાની મજા આવી જવાની છે મારો માણા બનાવે છે શેરો હમણે શેરો બનાવીને આવે ને એટલે બેઠા બેઠા શેરો ખાવો છે લ્યો ભોળા દાદા શેરો બની ગયો લાય લાય કેમ મસ્તીનો શેરો બન્યો ને એલા શેરો કેમ આવો લાગે નવીન ખાતા હોય એવું ના લાગતું તમે દેકારો કરો એમાં અમને ઊંઘ નહી થતી તો પણ અત્યારે થોડું હોવાનું હોય અમે મારી વાડીએ ગમે ત્યારે હોવી તો અમે અમારી વાડીએ દેકારો કરવી તે રાતે તુળમાં પાણી વાળ્યું અને અત્યારે તમે દેકારો કરો તમારે હું ઉકારે પણ મેં ક્યાં તમને કીધું તું પાણી વાળો યાર એ બાપા હજી પાછો હામો બોલે હવે દેકારો ન કરતો સાના માનો બેહી રહેજે નકર ઢીબી નાખશું એ વાંધો ના હામો હું જોતા જા લ્યો બોલો મને તો ફાટ ફાટ ધોલું મારી લ્યો ઓલા કેવા ધોલું મારી મારીને વયા ગયા તો હું કરું કે લે ઓય તો બાર કાઈ કાઈ તાકી ગયો એ હારું તો લ્યો થોડોક શેરો ખાઈ લ્યો પણ લે બાજરા લોટનો શેરો કેમ ખાવો પણ હું તો કાલ જમવા ગયો ને ને મગનો શેરો હતો એટલે મગનો શેરો બને અડદનો શેરો બને પણ બાજરા લોટનો શેરો ન બને એ તો તમારે શેરો ન ખાવો ને તો કાઈ નહીં હું ખાઈ જાવ એ આ ખાઈ જા ઈ ભોળા દાદા બેઠા છે ને ભોળા દાદા તમને એક વસ્તુ દેખાડવા આવ્યા હું એ અમી એવો સ્પ્રે લાવ્યા ગમે એ વસ્તુ ઉપર સ્પ્રે સાટો ને ઈ વસ્તુ હોના ની બની જાય બકુલભાઈ પથ્થર મને આપી ગયો ને ના રે ના આ પથ્થર થોડો તને દેવાય આ તો કેટલા રૂપિયા નો થાય એ ઈવડાઈ ગમે એટલા પૈસા કે ને સ્પ્રે લઈ લેજો હું કામ એ પછી આપણે લાકડા ને પથ્થર ને બધું હોનાનું બનાવીને વેચી દેવું અરે આમ થાય લે હું એલા ધીમે ધીમે વાતો કરો એ તો અમારી વાત હતી કાભળા દાદા બોલો સ્પ્રે કેટલા વેચવાનો છે અમારે ક્યાં સ્પ્રે વેચવાનો છે તો આયા હું કામ લાવ્યા સ્પ્રે એ તો સ્પ્રે એમ તમને દેખાડવા લાવ્યા તા એમ ની આલે સ્પ્રે તો તમારે વેચવો જ પડશે જો બોલો તમને સ્પ્રે વેચી દેવી તો અમારે શું ફાયદો 32000 માં એમ લાવ્યા તો પણ તમે કિંમત બોલી જાવ 10000 વધારીને 42000 આપી જો બોલા દાદા 42000 ની આવડા 50000 આપી જો હેલો 50000 લાવો સ્પ્રે હાલો બકુલભાઈ સ્પ્રે દેવાનું મન થાતું નથી મને તો પણ આવડા ને ક્યાં ખબર છે ક્યાં સ્પ્રે મળે આપણે બીજો લઈ આવશું હાલો આ ઈ હાસું કા બોલા દાદા હવે મૂંજાતા ને હમણાં નાનો એવો પાણો હોનાનો બનાવીને વેચી દેવી ને
તોય આપણે પૈસા ઊભા થઈ જાહે આ એમ તા લે યો હું હોની દુકાને પાણો વેચતા હું અને હમણા પૈસા લેતા હું જા જા હબ હબ જા તેની જો હોનાનો પાણો મારો માળા વેચવા ગયો હમણે વેચીને આવે ને એટલે કેટલું બધું હોનું બનાવી નાખવું છે પૈસા પૈસા થઈ જાહે હા નાકોરા ઓસા ગજાઈ ને હુવા દે ને મારી કતાત વધારે તું નાકોરા ઢહડે યો બોલો કેમ હુઈ ગયા બેઠા બેઠા ઊંઘી ગયા કે હા કકા એ જમરુ કકા ઓલી કેવા હાસી છે ઓ ઊંઘ નો જોવે ઓટલો ભૂખ નો જોવે રોટલો એ કે હા કકા જમરુ કકા એ હુવો તમ તમારે બીજું હું તમારે જલસા છે ઓય બાપા ટેકો હું લઈ લે હરખો હું ને ઓય બાપા સાનો માનો હરખો હુઈ જાને પણ એમાં ધોલ હું મારે તો પણ હરખો હું તો હોય તો મારો માણા હોનાનો પાણો વેસવા ગયો પણ એટલી બધી વાર કેમ લાગી કે પૈસા લઈને એના ગામડે નો વયો જાય તો હારું એલા કેમ રોતો રોતો આવ્યો એ બધા હોની એ ભેગા થઈને મને ઢીબ્યો શું કામ ઈ કે આ ક્યાં હોનાનો પાણો છે કલર કરેલો પાણો છે હે આ કલર છે હા બાપા બાપા તું તો તા કેતો તને ફોળા દાદા સ્પ્રે લઈ લ્યો હું હોનાનો પાણો બનાવીને ગામમાં વેસવા વયો જાય મને થોડી ખબર હતી મમરાભાઈ ને બકુલભાઈ આપણને શેત્રી જાહે આપ પડલા તને ખબર તો છે રોજ બકુડા મમરો આપણને શેત્રી જાય એમ ઈ હાસુ આપણે તો કોઈ ની ઉપર વિશ્વાસ કર્યા જેવું ના કે હા કાકા જમરુ કાકા આપણને ધોલો મારીને વયો જાય આમ થોય ધોલો મારીને વયો જાય અને મમરાભાઈ ને બકુલભાઈ શેત્રી ને પૈસા લઈ જાય આ તો હું કરજો કે લાવે તમારે બદલો લેવો છે બદલો તો લેવો જ છે ને 5000 રૂપિયા લઈ જા તો મને એક વિચાર આવે હું કે ઓરાવો એમ થાય લે બદલો લેવાય જાહે કે નહીં હા બદલો લેવાય જાહે આ તો તમે જાઓ આવું જાઓ લે તમે જોવો હવે કોઈ અમારી વાડીમાં પગ નહીં મૂકી એકે હાલો તો પૈસાના ભાગ પાડી લેવા છે ને હા લાવો ભાગ પાડું પણ હું ભાગ પાડું છું ને તમને હરખા ભાગ પાડતા નહીં આવડે એટલે કહું એ હારું આલ્યો એક નોટ તમારી એક નોટ મારી બે નોટ તમારી બે નોટ મારી ત્રણ નોટ તમારી ત્રણ નોટ મારી જો બોલો એમ કેમ ભાગ પાડો તમારે તો 3000 રૂપિયા છે અને મારે તો 1500 જ છે પણ તમારી નજર સામે તો હું ભાગ પાડું છું અરે ના રે ના એમ કઈ ભાગ પાડવા ના હો ભાગ તો વર નિત પાડવા એક કામ કરી 5000 આવ્યા ને શેમાકમાં ઇન્વેસ્ટ કરી દેવી લાખ રૂપિયા થાય ને પણ શેમાં ઇન્વેસ્ટ કરશું એક કામ કરી 5000 ના ચપ્પલ લઈ લેવી તો વેચશું બકુલભાઈ ચપ્પલ લો વેસાડા હોય તો તો આપણે પહેરવા થશે હવે એટલા બધા આપણે કેમ ચપ્પલ પહેરવાના તો શેમાં ઇન્વેસ્ટ કરું એક કામ કરવી ચપ્પલ લઈ લેવા એપલ લઈ લેવી જો બોલો એટલા બધા સફરજન વેસાઈ જાહે નો વેસાઈ આપણે બે ખાઈ જાહુ ના રે ના સફરજન તો આપણે બે દી ખાઈ જાત બીજા બગડી જાય કાઈ સફરજન નહીં લેવા લાવો લાવો 25-25000 ના બે ભાગ જ પાડી નાખવી હા તો એમ કરો બીજું હું પૈસા ઉગામ લઈ જા ભાઈ બાપા હજી પાછો હામો બોલે ભલે પૈસા પાછા આપી જો ભાઈ બાપા નથી દેવાના પૈસા અરે નો પૈસા જો એમ થોડું હાલે લાવો પૈસા ભાઈ બાપા પૈસા નો તો પૈસા મારા છે હવે અમી કઈ એમને પૈસા નથી તમારી પાસે લઈ લીધા બધા પૈસા પાછા આવી ગયા બોલા ને મે કેવા બીવડાવા ગયા ગોળી જેમ હારું કર્યું તો બીવરાવા લે હવે એક કામ કરો કે હા કાકા જમરુ કાકા એ તમને ધોલો મારી હતી ને હા હવે તમે એને ધોલો મારીને વી આવો એટલે ઈ અહીંયા આવશે એટલે એને બીવડાવી એ હારું લે આમ જોવો પાછા ઝપટમાં ન આવતા નકર તમને ઢીબી નાખશે એ વાંધો નહીં હમણાં ડબ્બે ધોલો મારીને આવું એ હારું હું હંતાઈ જાવ ઓય બાપા ધોલો હું મારે હુવા દે ને પણ મેં ક્યાં તને ધોલો મારીએ વાંધો નહીં ઓય બાપા
મને હું કાન ધોલ મારે મે કે તને ધોલ મારી તો કોણે ધોલ મારી હે ઓલા તે આમ ધોલ મારી હા મે ધોલ મારી ને હમણા તમે મને ધોલ મારી ને વિયા તા ખબર ને ઓય બાપા ઓય બાપા ઉપરે તો તું જનાવર ભાઈ જમરો ઓલા દેડા વિયા ગયા વિયા વા વિયા ગયા હા બેય ને તણ તણ ધોલું મારી મે કેમ પણ બદલો લેવાઈ ગયો ને હા બદલો લેવાઈ ગયો અમ થાય રે બદલો લઈ લેવો છે હા અમ થા ને તો ધોલું મારવી છે આ તો જાવ એને ધોલું મારીને વિયાવો હું અહીં હંતાઈને બેહુ એ વાંધો નહીં યો બોલો કેટલું કામ કર્યું તો એ કામ ખૂટતું જ નથી ને ઓય બાપા એ ડોહા મને હું કામ ધોલ મારે એ તને પૂછું ના ને એટલે ઓય બાપા મારે માથે ડોલ છે એટલે તું ધોલું મારે ને હમણાં ખબર ને મને ધોલું મારીને વિયાવો તો ખબર ને ઓય બાપા તો ઊભો રે લે તું ઈતે ભગો ઓય બાપા યા બકુલભાઈ જનાવર ક્યાંથી આવ્યું છે કોને ખબર કઈ ખબર જ ન પડી ને જનાવર વાહે પડ્યો છે તોય તારી ઊંઘ ના ઉઠતી પણ ઊંઘ જ એટલી આવે શું કરું ઓય બાપા એટલે તમે બધા અહીંયા ઊભા જનાવર મારી વાહે પડ્યું તે અમારી વાહે જનાવર પડ્યું એટલે તો અમે અહીંયા ઊભા યા બકુલભાઈ આપણી વાહે જનાવર પડે ભોળા દાદા વાહે જનાવર નથી પડતું તે ભોળા દાદા નો માણસ જનાવર નથી બનેલો ને આ ઈ હાસુ ઓ બકુલભાઈ ડોહો એકલો મારી વાડી આવ્યો છો એનો માણસ નતો તો ઈ જ બનેલો હશે જનાવર હાલો તો હંતાઈને જોઈવી કોણ છે ઈ ભોળા દાદા કેમ પણ બધા રે બદલો લેવાઈ ગયો ને હા હવે કોઈ વાડીઓ જ નહીં આવે લે હવે આપણે દરરોજ એમ જ કરવાનું તમારે બધાને ધોલું મારીને અહીંયા વિયાવવાનું પછી હું અહીંયા બેઠો બેઠો બીવડાવી હા હા ઈ હાસુ તારું લે જો બોલો જનાવર તો ભોળા દાદા રે વાત શું કરે એ તમે અહીંયા હું કામ આવ્યા બીવડાઈ લા ને હવે થોડા આમી બીવી બીવી નાખો ને ભોળા દાદા ભરો તો ઉભરો તો તમે ઉભરો તો બધાને બીવડાવ્યા